નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના એકમવાર ઝબકજ્યોતના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું જેમાં પહેલો પ્રશ્ન છે ઝબકજ્યોત પાઠના લેખક કોણ છે જવાબ છે ઝબકજ્યોત પાઠના લેખક કૃષ્ણલાલ સિદ્ધરાણી છે બે ઝબકજ્યોતનો સાહિત્ય પ્રકાર જણાવો એનો ઉત્તર છે ઝબકજ્યોત એ એકાંકી છે એટલે કે એનો સાહિત્ય પ્રકાર એકાંકી છે આ બંને પ્રશ્નો આપણને રૂપે પણ પૂછાઈ શકે છે તો તમારે બે રીતે એ પ્રશ્ન માટે તૈયારી રાખવી જેમ કે જબકજ્યોત પાઠના લેખક તો સામે આવે કૃષ્ણલાલ શ્રીધરાણી જબકજ્યોતનો સાહિત્ય પ્રકાર તો આવશે એકાંકી અથવા તો કૃતિના કરતા અથવા તો કૃતિના કૃતિનો પ્રકાર એ રૂપે પણ જોડકામાં આવી શકે છે ત્રીજો પ્રશ્ન છે જ્યોત એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના છે ઉત્તર છે જ્યોત એકાંકીના કેન્દ્રમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના છે ચાર ગવાયેલો દીપક કોનું સ્મરણ કરે છે જવાબ છે ઘવાયેલો દીપક રાષ્ટ્રધ્વજનું સ્મરણ કરે છે છ ગવાયેલા દીપકની પાસે કોણ કોણ વ્યાકુટ ચિત્તે બેઠા છે એનો જવાબ છે ઘવાયેલા દીપકની પાસે માતા બહેન એની બહેન ઉર્મી પિતા અમલ દેરાસરી ડૉક્ટર અને પોલીસ ઉપરી નંદરાય વ્યાકુટ ચિત્તે બેઠા છે દીપક બાને કોને કાગળ લખવા કહે છે એનો જવાબ છે દીપક એની બાને ગાંધીજીને કાગળ લખવા કહે છે દીપક કાગળમાં શું લખવા કહે છે જવાબ છે દીપક કાગળમાં લખવા કહે છે કે દીપક જ્યાં હશે ત્યાં વાવતો ફરકતો રાખશે દીપકને માથાનો પાટો કેવો લાગે છે જવાબ છે દીપકને માથાનો પાટો રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે વાનર સેનામાં કયા નારા સંભળાય છે જવાબ છે વાનર સેનામાં દીપકની જયના નારા સંભળાય છે હવે આપણે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું જેમાં પહેલો પ્રશ્ન છે અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે જવાબ છે અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપકને પાટોય રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે તેના લોહીનો રંગ લાલ કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે એના કાળા વાળ રેંક્યો તો એના બાપુ લાવી દેતા નથી બીજો પ્રશ્ન છે દીપક કેવી રીતે ઘવાયો એનો ઉત્તર છે રાષ્ટ્રધ્વજ ચડાવવા દીપક અઘાસીએ ચડ્યો બાપુ દેખી જશે એ બીકે એ ઉતાવળ કરવા ગયો અને પડી ગયો આ રીતે તે ગંભીર રીતે ઘવાયો હવે પછી આપણે સવિસ્તર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્નો આ મુજબ છે એક ઝબકજ્યોત એકાંકીના આધારે માતૃહૃદયની વ્યથા આલેખો એનો ઉત્તર છે દીપક આઠ વર્ષનો બાળક છે તે સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે પોતાના જ ઘરની અગાસીમાં રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે દીપક એક પલંગમાં તાવથી ધગધગે છે એટલે કે એને ખૂબ જ તાવ છે એની આસપાસ એના પિતા ડૉક્ટર વગેરે ચિત્તે બેઠા છે પરંતુ દીપકની માતા મેના તેના ઓશિકા પાસે જ બેઠી છે તેની આંખમાં આંસુ છે તે દીપકને શાંત રહેવા અને સૂઈ રહેવા કહે છે તે તેના માથા પર હાથ ફેરવે છે તે દીપકના દરેક પ્રશ્નનો હળવાશથી ઉત્તર આપે છે દીપક બરાબર નવના ટકોરે તેને ઉઠાડવાનું કહે છે અને પછી કાંઈ બોલતો નથી ત્યારે મેનાબહેનની આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે ડૉક્ટર મેનાબહેનને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે ત્યારે મેનાબહેન ડૉક્ટરને પૂછે છે ડૉક્ટર તમારે દીકરો છે આ પ્રશ્નમાં એમના હૃદયની વેદના વ્યક્ત થાય છે દીપક ઘડિયાળમાં નવના ટકોરે ઝબકીને જાગી જાય છે ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એમ કંઈ આંખો મીંચી દે છે એટલે કે આંખો બંધ કરી દે છે અને પૂરા અર્થમાં જોઈએ તો એ આ દુનિયામાંથી રજા લઈ લે છે ત્યારે એનામાં મૈના બહેનનો અવાજ ફાટી જાય છે એ દીપકના શરીર પર ઢગલો થઈ જાય છે થાકીને પડી જાય છે આમ જબકજ્યોત એકાંકીમાં મૈનાબહેનના માતૃહૃદયની વ્યથાનું હૃદયદ્રાવક વર્ણન છે બે દીપકના પિતાનું હૃદય પરિવર્તન તમારા શબ્દોમાં વર્ણવો એનો ઉત્તર છે દીપકના પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે તેમને અંગ્રેજ સરકારનો નાઇટહૂડનો ઇલકાબ ખત મળેલો છે તે માટે તે ખૂબ રાજી છે પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે એના પિતાને આ પસંદ નથી તેથી પિતા પુત્ર વચ્ચે વૈચારિક સંઘર્ષ છે દીપકને એના બાપુની બીક છે એમનો ડર છે આથી જ અગાસી પર રાષ્ટ્રધ્વજ ચડાવવા જતાં તે પડી જાય છે અને ગંભીર રીતે એટલે કે ખૂબ જ ઘાયલ થાય છે પલંગમાં સૂતેલો દીપક રાષ્ટ્રધ્વજની વાતો કરે છે તે એના પિતાને પસંદ નથી આથી જ તે દીપકને રાષ્ટ્રધ્વજની વાત છોડવા કડકાઈથી કહે છે અને ઉમેરે છે કે તે પાપ કર્યું અને પ્રભુએ તેને સજા પણ કરી તું કેમ કાંઈ સમજતો નથી આમ છતાં દીપક રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય ગીતો અને સરઘસની વાતો કરતો જ રહે છે નવ ટકોરે દીપક ચપકીને જાગે છે અને ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એવા છેલ્લા વાક્ય સાથે સદાય માટે આંખો મીચી દે છે સરઅમલથી આ દ્રશ્ય દેશપ્રેમ નથી ખમાતો તેમનું હૃદય પરિવર્તન થાય છે અને પોતે સંગ્રામની લીડ કરશે એટલે કે એના લીડર બનશે એમ તે જણાવે છે આમ પુત્રની શહીદી પિતાનું હૃદય પરિવર્તન કરે છે સવિસ્તર ઉત્તરમાં આ બે પ્રશ્નો સિવાય ઝબકજ્યોત શીર્ષકની યથાર્થતા સમજાવો તેમજ દીપકનું પાત્રલેખન કરો એ પણ અગત્યના પ્રશ્નો છે તો તમે તમારા સમયનો સદુપયોગ કરી અને એ બે પ્રશ્નોની પણ તૈયારી કરશો અહીં આપણી એકમવાર ઝબકજ્યોત પાઠના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂર્ણ થાય છે તમે વિડીયો જોવાની સાથે સાથે આ પ્રશ્નોની નોંધ આપણી સ્કૂલના નિયમ મુજબ તમારી નોટબુકમાં પણ કરશો ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર